હેલો એન્ડ વેલકમ ટુ ન્યૂઝ રેડી. હું છું તમારો દોસ્ત ચેતનસિંહ ચૌહાણ. આજે આપણે વાત કરીશું ગુજરાતી મૂવીના ટ્રેલરની, જે આજે જ લોન્ચ થયું છે અને મૂવી છે જય શ્રી કૃષ્ણ. ટ્રેલર ઉપરથી એવું લાગે છે કે આ ફિલ્મ એક લવ સ્ટોરી હશે. આવું હું એટલા માટે કહી શકું છું કારણ કે દેવર્ષિ શાહ એક ડાયલોગ બોલે છે ટ્રેલરમાં કે જ્યારે લડત પ્રેમની બને ને ત્યારે ખુદ જગતના નાથ શ્રી કૃષ્ણએ પણ રસ્તો કરવા આવવું પડે છે. આ ડાયલોગ ઉપરથી આપણે એવું કહી શકીએ આ ફિલ્મ એક લવ સ્ટોરી હશે અને લવ સીન્સ ને રોમેન્ટિક સીન્સ પણ અંદર ટ્રેલરમાં બતાવ્યા છે, જેથી ક્વાઇટ ક્લિયર થઈ જાય છે કે આ એક લવ સ્ટોરી ફિલ્મ છે. ફિલ્મમાં થોડા VFX છે જે સારા છે. અને એક્ટિંગની વાત કરીએ તો ટ્રેલર ઉપરથી એવું લાગે છે કે અત્યારે ટ્રેલરમાં ફક્ત દેવર્ષિ શાહ અને એક્ટ્રેસ સિમરન નાટેકર જ દેખાય. દેવર્ષિ શાહની ડાયલોગ ડિલિવરી બેસ્ટ છે પણ સિમરન ને બહુ ડાયલોગ છે નહીં ટ્રેલરમાં. ફિલ્મમાં કેટલા છે અને કેવા છે તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. ટ્રેલરમાં એક સોંગ દેખાડ્યું છે અને એક ભજન છે જે અદ્ભુત ભજન છે. અને સોંગનું મ્યુઝિક સરસ છે અને ફિલ્મનો બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ખૂબ સારું સાંભળ્યાથી એવું લાગે કે ના મ્યુઝિક ખરેખર સરસ. દેવર્ષિ શાહનું કામ આ ટ્રેલર ઉપરથી બહુ સારું લાગી રહ્યું છે. અને આઈ હેવ ઓલ્સો સીન હિઝ અધર ફિલ્મ્સ ઓલ્સો. દેવર્ષિ શાહ ઇઝ એન ઓસમ. ફિલ્મના ટ્રેલર ઉપરથી બહુ ટેકનિકલ બાબતો ઉપર બહુ આપણે ધ્યાન ના આપી શકીએ કે એના ઉપર કંઈ કમેન્ટ ના કરી શકીએ, પણ ફિલ્મ જોયા પછી ટેકનિકલી કેવી છે એ જણાવીશ. એ ફિલ્મ રિલીઝ થશે પછી આપણે ડિસ્કસ. ફિલ્મના રાઇટર અને ડાયરેક્ટર છે હાર્દિક રાઠોડ. એવું લાગ્યું કે આ એમની કદાચ પહેલી ફિલ્મ છે. તો હવે ટ્રેલર ઉપરથી જો એવું લાગે આ ફિલ્મમાં શ્રી કૃષ્ણ ખુદ નીચે આવીને દેવર્ષિ શાહ અને સિમરનના લવ સ્ટોરીનું સોલ્યુશન શું લાવે છે અને શ્રી કૃષ્ણ આવે છે અને આવે છે તો શું સોલ્યુશન લાવે છે એ જોવાનું 7 એપ્રિલે આપણને ખબર પડશે. ત્યાં સુધી આપણે રાહ જોઈએ. ફિલ્મનું શૂટિંગ દેવનગરી દ્વારકામાં થયું છે એટલે લોકેશન વાઇઝ ખૂબ સરસ હશે. આ ફિલ્મ 7 એપ્રિલે રિલીઝ થશે તો ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાનની આપણે રાહ જોઈએ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઇફ યુ હેવ લાઇક ધીસ વિડીયો દેન પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ ન્યૂઝ સ્ટડી. બાય બાય.